વ્યવસ્થિત કામ કરજે. ચક્કર આવે છે કેમ? હારું હારું ખાય તો છે, તને ચક્કર આવે તને? તું જોઈ રહ્યો છે ને, એ કરી રહી છું, તો પછી એમાં પૂછવાનો કોઈ સવાલ જ નથી આવતો કે મમ્મી તમે શું કરી રહ્યા છો. અરે મમ્મી, નેહાની તબિયત કાલ રાતથી ખરાબ છે, અને એનાથી ઊભું થવા એમ નથી, તો એ કામ કરી રહી છે અને તમે એને હેરાન કરો છો. બોલો, હું એને હેરાન કરી રહી છું? અરે આ સાસરે જાશે ને તો ગામ મને કહે કે એની માએ એને કઈ શીખવાડી નથી મોકલી, ત્યારે બધું મારે સાંભળવાનું? એટલે એને કવેન બોલતા શીખવાડે છે, સાસરે જેને કેવું બોલાય એમ. તમે મૂંગા મરો ને. પણ મમ્મી, શીખવાડવાની કોઈ ના નથી પાડતું, શીખવાડવાનો પણ કોઈ સમય હોય છે. અત્યારે એની તબિયત ઓલરેડી ખરાબ છે અને તમે અત્યારે એને મારો છો અને એની ઉપર રાડો નાખો છો. દીકરો થઈને માને શીખવાડશે કે મારે શું કરવું અને શું ના કરવું? તમને બંને બાપ દીકરાને કઈ ભાન જ નથી પડતી. હું છે ને માં તરીકે મારી ફરજ બજાવું છું અને એ જ અત્યારે કરી રહી છું. નો આવડતું હોય ને તો એને 65 વર્ષે શીખવાડું. ભાઈ, પેલા મને ડોક્ટર પાસે લઈ જા, મને બહુ ચક્કર આવે છે. સાવકી માં તો છો ને, એક સ્ત્રી બીજી સ્ત્રી ને આવી રીતે હેરાન કઈ રીતે કરી શકે? એટલે તું કેવા એવું માંગે છે કે હું સાવકી માં છું? આ મારી સાવકી દીકરી છે એટલે હું એવો વ્યવહાર કરું છું? હા, એમ જ છે. હું લેવાય ગયો તો છોકરાઓ માટે માની મમતા, અને લેવો મારા નામ ઉપર કલંક. એટલે તમે કેવા શું માનો છો કે હું માના નામે કલંક છો એમ? હા, આ બધું તારો પહેલો પણ આ ઘરમાંથી જતી રહે ને, તો તું આવા નહીં જરા. મમ્મી લઈ જાય ને મારા ઘરમાં. ખબર તારે એની પર હાથ ઉપાડ્યો છે તો લઈ જાય ને દવાખાને. હા લઈ જા ને, મરી જાય તો ઉપર દેના બાપ ને. તમારી હારે તો નમણા જીકવા જ ખોટા છે. હવા હવાર માં તો હવાર માં, દિવસ ના દિવસ ના, રાતે તો રાતે, માથા કૂટે તો ખૂટે. હા તો બે વાળા માં ખાતો રાખીએ આલી નીકળી. જાતક નથી, કઈ પ્રકારની બુદ્ધિ છે, કઈ પ્રકારની વાણી છે, કઈ ખબર જ નથી. હડકો ધડકો દહી ધડાકો, સાવન પાકે પીલુ ગાજે, ફૂલ મૂલ ચૂ ધતુરા નું ફૂલ. બોલતા નથી, કેમ બેઠા છો? મારે રમો ને. નથી રમવું મારે. કેમ? શું કેમ? આ તો ભાઈ રમવા જેવડી છે. મને ખબર મારા કેવા નસીબ ફૂટલા હતા કે તમારી સાવકી માએ તને મારા પાનવે બાંધી દીધી. કેમ રમવા જેવડી નથી? શું વાંધો છે? અરે તું કઈ 5 મહિનાની કિકલી છે કે મારી સાથે અડકો ધડકો રમો? તમે ખીજાઓ છો શું? મેં ખાલી રમવાની જ વાત કરી ને. જ્યાંથી મારી જિંદગીમાં આવી છે ને, જિંદગીને ધૂળ ધાણી કરી નાખી છે. એવું તો શું કર્યું મેં? શું કર્યું?
તે શું કર્યું? હા સાચે જ, તે કાંઈ નથી કર્યું. આ જે બધું કર્યું છે ને એ મારા નસીબે કર્યું છે. મારા નસીબ જ કુટલા હતા કે મારી સાથે આવું બધું થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? હવે હું તને શું સમજાવું? તને સમજાવીશ ને, તો પણ તને કઈ સમજણ નહીં પડે. એમાં સમજાવવાનું હોય, મારા સાથે કોઈ રમતું જ નથી. મેં ખાલી રમવાનું કીધું ને તમને, રમો ના. ચાલો તને કઈ સમજણ નથી પડતી, કઈ ખબર નથી પડતી? અરે હું ખાલી રમવાની વાત કરું છું ને. અરે એકવાર તને કીધું તો તને સમજાતું નથી કે મારે તારી સાથે નથી રમવું? પણ મારે તો કોઈ રમતું નથી, તો મારે ટાઈમ કેમ કાઢવાનો? તું છે ને તારામાં જ પડી રહે. તારી સાથે નકર પણ કોઈ નહીં રમે. પાગલ કઈ નહીં. છોકરો હજી નો આવ્યો, કેટલી વાર લાગશે ને આવતા? બહુ મોડું થઈ ગયું, સ્વ પૂરો નહીં થયો એનો. મમ્મી. હા આવી ગયો મારો દીકરો. અરે હા મમ્મી, ફિલ્મ એટલે એક નંબર ફિલ્મ હતું. તમારે હોતી આવવાની જરૂર હતી. બહુ એટલે બહુ જ સારું. ડાયલોગ તો વાત જવા જે એવા હતા. પણ એ બધું જાઓ દે, પણ આ કેટલો મોટો આવ્યો, કેમ આટલો મોટો સો? ફિલ્મ જ એવડું હતું એટલે મોડો થઈ ગયું. પણ આટલો મોડો થાય, આટલો મોટો સો હોય ક્યાંય? બસ મમ્મી, હું જ્યારે આવું તઈ બસ મોડું થઈ ગયું, નામ થઈ ગયું. એમ નથી પૂછતો કે તને તરસ લાગી. અરે હા દીકરા, તો ભૂલી જ ગઈ. તને પાણીની તરસ લાગી બેટા? અરે બહુ જ. મારો દીકરો ઠાકી ગયો છે ને કા? હા ઉભરે પેલી કામવાળી ને છે ને કહું છું કે પાણી નો ગ્લાસ લેતી આવ્યો. મારા દીકરા માટે પાણી નો ગ્લાસ લેતી આવ્યો. ધીમે ધીમે ડગલા માનસે બોલી, જલ્દી થી આવશે ને? અરે કેટલી વાર લાગે હાલો. મે મારો ગળો હુકાય છે. મારા દીકરા ને સાંજે રહો આવી જો. કેટલી વાર વસ્તુ આવવી જોઈએ બરોબર. એક તો મફત ના રોટલા તોડે છે આયા, અને પાછું નળીન આમ ને તેમ ને એવી વાતો કરે છે. એ તને ફેશન કરવામાં તો ટાઈમ નથી લાગતો, અને મેકઅપ કરતા પણ ટાઈમ નથી લાગતો, તો પછી આટલી બધી વાસે ની લાગે કામ કરતા? મમ્મી તમે મને મારો શું શું કા? મને વાગે છે તો એક કામ કરું, તને મારું નહીં તો તારી આરતી કરું, ચાંદલો ચોડું, ચોખો ચોડું, અને પછી મારું. મમ્મી એક વાત યાદ આવી. શું મારો દીકરો? બોલ બોલ જલ્દી. હું આજ ફિલ્મ જોવા ગયો તો ને, હા, એની એની નણંદ જે હતી ને એ આની જેવી જ હતી. અસલ આની જેવા જ રિએક્શન આવતા હતા. ઓ મમ્મી, એટલે આ છે ને એ નાટકમાં હાલે એમ છે. આને ન્યા મોકલી જો. હા એ નાટકમાં ચાલે છે કે? હવે એક કામ કરની, એનું ક્યાંક ન્યા સેટિંગ કરી દે ને નાટકમાં, એટલે આપણે તો પૈસા નો ઢગલો. એમ પણ એનો બાપો કઈ કામ તો કરતો નથી, તો આ મુઈ કામ કરશે ને તો કઈ પૈસા ઘરમાં આવશે. બાકી હવે આ પનોતી છે ને, હવે મારે આતે છે ને જરી કઈ સહન નથી થતી, નથી થતી સહન. અરે તું આમ ઊભી છો શું? મારે લે મરદાની જેમ નીકળ જા. અને હું જ્યારે ગઈ વખતે ગયો તો ને મમ્મી, ત્યારે આનું મોઢું જોયું હતું, ત્યાં ત્યાં આવું સ્કૂલનું પાટિયું લાગી ગયું હતું. હા મારી માટે તો છે ને આ બહુ મોટી પનોતી છે. તારી માટે નહીં દીકરો, તો છે ને આપણે બંને માટે પનોતી છે. મને નથી ખબર પડતી કે આ કાંટો આપણા ઘરમાંથી કાઢવો કેમ? એક કાંટો હોય તો આગળ કાઢવી, પણ આ કેટલા કાંટા છે? એક
બે ના ત્રણ અને ચાર. અમારા બાપને આઈના જ રાખવાનો પૂજા કરવા. એ વાત સાચી છે. કેમ? એ તો મોટો પરણાવતો હશે. હા તું છે ને મમ્મી, હવે છે ને જલ્દીથી જલ્દી આ ચારે એનું છે ને કાંક કહે, નકર છે ને મારે કાંક કરવું પડશે. આમાં હું કદાચ ગાંડો થઈ જાઉં ને કોઈ કઈ કહેવાય નહીં. દીકરા તું શું કામ ગાંડો થાય? થાય ને આપણે આ પનોતી આપણે નડતી બધી વેજાવું. આપણે ગાંડો થવાની જરૂર નથી. હાય તને મમ્મી, મારે બીજી એક વાત તમને કરવી છે. હું કે તમને એકય બીજું ઘર મળતું જ નહોતું કે તમે આવા ઘરમાં આવ્યા. હા ગાંડો આવું કોઈ બોલતો નહીં, એને કઈ ખબર નથી પડતી. આ આખા પ્રોપર્ટીની માલકી હું છું. અને જો આ ઘરમાં લગ્ન ન કરત ને તો આપણને આટલું મોટું આલીશાન મકાન કે પ્રોપર્ટી કાઈ ન મળત. અરે તો મમ્મી એ વાત કર ને કે હું આ તારા પપ્પાને જોઈને આ ઘરમાં નથી આવી, આ પ્રોપર્ટી જોઈને આવી છું. પ્રોપર્ટી? યસ. હવે મારો દીકરો સમજો, એટલે તો હું બધાને એમ કહું છું કે મારો દીકરો લાખોમાં એક છે અને એનું નામ અજય છે ને એ જ મારો જય કરશે. અને મમ્મી તું ઈતે હું તો તારા માટે લાખોમાં એક છું ને, તું તો મારા માટે કરોડોમાં એક છે. વાહ મારો દીકરો એવો ન થાય. અને મને ગર્વ એ વાતનો છે કે મેં તારા કુખે જન્મ લીધો. બસ આ બહુ વખાણ નથી કરવા, તું છે ઠાકી ગયો છે, તમ રૂમ માં જઈને આરામ કરજે. ભલે મમ્મી. હા મારો દીકરો. શું થયું? કેમ ટેન્શનમાં હોય એવું લાગો છો? કઈ નહીં બેટા. અરે પપ્પા બોલો ને, શું થયું? તમને તો ખબર જ છે ને કે તમે જ્યારે પણ ટેન્શનમાં આવો છો ને ત્યારે તમારું આ મોઢું છે ને એકદમ પડી જાય છે, એટલે સામેવાળા વ્યક્તિને તરત જ ખબર પડી જાય છે કે તમે ટેન્શનમાં છો. બેટા વાત એમ છે કે તમે બેનભાઈ બે માટે બેની ખુશી વિચારીને અને મેં બીજા લગ્ન કર્યા. મને એમ હતું કે તમારા જીવનમાં એક મા આવશે તો તમે મા ખોયાનું દુઃખ ભૂલી જશો અને તમને એક સહારો મળશે. મને ક્યાં ખબર હતી કે આ નવી તમારી આ નવી મા આવીને તો આપણા સુખ ચેન હણી લેશે. બેટા હવે તો હું એવો ફસાઈ ગયો છું કે નહીં ઘરનો કે નહીં ઘાટનો. અરે પપ્પા તમે અમે આવું ખોટું ટેન્શન ના લો. અમને બંને ભારુને ખબર જ છે કે મેં જે કાંઈ કર્યું છે ને બધું અમારા સારા માટે કરવાની કોશિશ કરી હતી, પણ સારા કરવાને બદલે પોતાનું ખરાબ થઈ ગયું. બેટા આના કરતા તો મને એમ થાય છે કે હું તમારી માં બનીને તમારી પરવરિશ કરી હોત તો સારું હતું. હા પપ્પા, અને આમ પણ મેં ભારું એ કીધું જ હતું ને, તમારે નવી માની જરૂર નથી. મારી માટે તો તમે જ અમારા પપ્પા છો અને તમે જ અમારી મમ્મી છો. પણ તમને એમ લાગ્યું કે આ મા વગરના છોકરાઓ કઈ રીતે જીવશે ને એને કઈ રીતે એની માનો પ્રેમ મળશે. બેટા તું તો ઠીક છે, તને કઈ પણ તકલીફ હોય ને તો તું મને કહી શકે છે, પણ દીકરી હોય ને એ પોતાની મા સિવાય કોઈની આગળ પેટ છૂટી વાત નથી કરી શકતી. એની ખુશી માટે તો મેં ખાસ બીજા લગ્ન કર્યા હતા, પણ ભગવાને કંઈક ઊંધું જ વિચાર્યું છે. હશે હવે પપ્પા જવા દો ને,
જેવા આપણા નસીબ બીજું શું. પણ બેટા તમે ધ્યાન રાખજો, એની સાથે અણબનાવ ન થાય ને એવી રીતે શાંતિથી રહેજો. અરે પપ્પા તમને તો ખબર જ છે ને કે જ્યારથી અમારા સાવકા મમ્મી ઘરમાં આવ્યા છે ને ત્યારથી અમે બંને વારુડા તો એની સાથે સારી રીતે જ વર્તન કરીએ છીએ. એને અમારી સગી માં કરતા પણ વિશેષ પ્રેમ આપીએ છીએ. પણ એ છે કે એને એના બાળકો ગણતા જ નથી. એને તો એમ જ થાય છે કે આ લોકો તો મારા પગની જૂતી બરાબર છે. બેટા બધું ઠીક થઈ જશે, ઈશ્વર પર ભરોસો રાખશું, ભગવાન પ્રાર્થના કરશું, ભગવાન અમારા હાવ હારાવાના કરજો. સારું બેટા ચાલ હવે ઘરમાં બેસીએ. કામ કરવાના હોય એને ઘરની બહાર નીકળીને શું છે, ખોટું રખડીને કઈ ફાયદો નથી ને, આપણે ઘરના કામ જ કરાયો. એટલે તું કેવા શું માંગે છે વડી? એટલે શું મતલબ કે તું કેમ યાર ઘરની વાત બહાર કરે છો? ઈ કે પેલા મને. હું ઘરની વાત બહાર નથી કરતી, તું તો મારી ફ્રેન્ડ છે એટલે હું તને વાત શેર કરું છું. તને વાત શેર કરીને મારું મન હળવું થાય છે, ખબર છે તને? અરે સિયા તું શું કામ આટલું બધું વિચારે છો? આમ જો તને ખબર જ છે તારા નસીબમાં આ લખ્યું જ છે, પછી થવાનું જ છે, પછી શું કામ આટલું બધું વિચારવાનું? હા મને પણ નહોતી ખબર કે મારા નસીબમાં સાવ આવું લખ્યું હશે. સુખમ એટલી બધી ચિંતા કરે? સાંભળવા છે બહાર નીકળી છો ને તો કઈક જઈએ. શું જઈએ? તને ખબર છે એ મારા મમ્મી, મમ્મીએ કહ્યું છે કે જેમ બારી જાને એમ ફટાફટ ઘરે પાછી આવજે. હા તો જાવું તો પડે જ ને, કેમ કે તારી વિના તો તારા ઘરના બધા કામ અટકી જવાના છે. હા એ વાત પણ સાચી, કેમ કે બધા કામ મારે જ કરવા પડે છે. તને ખબર છે આના પહેલા મેં ક્યારેય કામ નથી કર્યા, પણ શું કરવું હવે કરવા પડે છે કામ. હા તો કરી લેવાના ને. અને જો એક વસ્તુ યાદ રાખજે, આ તે ભલે મને કીધું બરાબર આ બધી વાતનું, પણ બાર બીજા કોઈને છે ને આવી બધી વાત ન કરતી. બધાને શું થાય કે જો આ છોકરી કેવી છે, બધી ઘરની વાતે બાર કરે પારકી પંચાયત કરવાની. ના હવે હું બાર કેવા કોને જવાની, તું જ કે ખબર જ છે બધું, તારા ઘર નું કેવું છે ને માહોલ છે ને તને બધી ખબર છે. હું જરાય નહીં આવું. તો હું તો નહીં આવી શકું તો તું મારા માટે પણ મારા ઘરે નહીં આવે? બહાર તો નીકળે છો તો વળી ક્યારેક ટાઈમ અડધી કલાક તો લઈને આવે. હું તને ક્યાં કહું છું આખો દિવસ રોકાતું. એટલે તો હું તને મળી આજ કે મારું મન થોડું હળવું થાય. કઈ નઈ છે ઓઈ, આરામથી ઘરે રહેજે ને, જે કઈ ઘરના કામ હોય ને કરી નાખજે. ઓલરેડી લેટ થઈ ગયું છે ને, મારે જવું છે હવે. તું ફટાફટ ઘરે જા, બાકી તને ખબર જ છે ને. હા સારું છે. અને ફોન કરતી રહેજે. હા તું ગાંડી નથી? અરે મી ગાંડા છો. હા હું તો ગાંડો જ છું, સમજી. પણ તમારા જેવા લોકો માટે. મારા જેવા લોકો માટે? હા ગાંડા સામે ગાંડું થવું પડે કે નહીં? તું કઈ ગાંડી નથી? એ આ તારા બાપનો બગીચો નથી? મારા બાપનું નામ નહીં લેવાનું. હા
ગાંડા આવે તને આ બાપ મને માતા ના હું ખબર પડે. મારા બાપ માં મને બહુ જ ખબર પડે છે. તો તો તારા બાપે કે ખારી જગ્યાએ નો લગ્ન કરાવ્યા હોય. હે આ છોકરામાં હું લેવાનું એટલે કે મારા ભાઈમાં. હું તો તમને ખબર મને ખબર અને આમ પાંદડા તોડવાનું રહેવા દે. હા કે તમારા બાપના પાંદડા છે? હા મારા બાપના જ પાંદડા છે. એક ફોકીશ ને હું તો તોડો તોડીશ વાલ. તને કીધું ને એક વાર પાછી ગાડી સમજતી નથી એમ. ચાલ હટ જા. હટ જા વાળી. હટ તો થવાનું છે પણ તારે સમજી. અને હું છે ને એ સમયની રાહ જોઈને બેઠો છું કે ક્યારે એ સમય આવે અને ક્યારે તને આ ઘરમાંથી છે ને બહાર કાઢું. હું તો નથી જવાની હો. આ ગાંડી એટલે ગાંડી હો. ભગવાને આનું મગજ ફિટ કરતા જ ભૂલી ગયા. એમ કેમ કર્યું છે? અમને હેરાન કરવા માટે જ ને. હે તમે હેરાન કરો છો મને? અરે તે હેરાન કરી નાખ્યા ખાલી મને નહીં આખી દુનિયાને. અને એવું બંધ થા. એક વાર કહું તો ખબર નથી પડતી. ચાલ જા જા. તાજા વાળી એક મારીશ ને તો ખબર પડશે હમણાં. હવે તો તું એવું જ બોલ ને. તારા મગજ છે તને ખબર નથી કે હું કોની સામે બોલું છું. મને ખબર છે હું કોની સામે બોલું છું. હા એ ગાંડી હું તને હું કહું મારી કઈ મત સાંભળો. આ તારા મગજ નું કઈ થાય એમ છે કે નહીં? મારા મગજ નું કઈ થાય એમ નથી. કરાયું ન કરે ને તું ક્યાં કઈ દુનિયામાં આવી જાય ને એ તને ખબર નહીં પડે સમજે. આમાં કાક ઘુસાડ. આમાં ઘુસેલું જ છે તમે ઘુસાડો. હા ને તો હવે છે ને બહુ કરી છે આનું કાક તો કરવું પડશે. તારથી તો હું હાવ કંટાળી ગયો છું. બધાની સામે બોલી શકું છું પણ તારે મગજ નથી ને એ વાંધો છે. બાકી તને જો મગજ હોત ને તો તું સમજી ગયો. ₹2000 ની જરૂર હતી. હા ગાડી ખરાબ થઈ ગઈ છે ને તો રિપેરિંગ માં નાખી છે. કેવું છે? ઠીક છે. સાહેલ તને કેટલી વાર કીધું છે કે આ પૈસા રાને એ આમ અડવાની વાત તો દૂર પણ તારે જોવાના નહીં સમજો. આ પૈસા મારા બાપના છે. અરે પણ અજય આ તું મારું ને તારું કરતા ક્યાંથી શીખી ગયો? આ બધું તમારું તો છે બેઉ ભાઈનું. તમારું નહીં મારા એકલાનું બરોબર. અને આ બધું રહ્યું ને એ મારી મમ્મીનું છે એટલે આનો વારસદાર કોણ? હું પોતે બરોબર. આ તો એટલું સારું કયો અમારું કે અમે તમને છે ને આ ઘરમાં રહેવા દઈએ બરોબર. બેટા સંપત્તિ કોઈની માલિકીની નથી હોતી. તું તો ઈશ્વર આજે તને આપે છે કાલે મને આપે છે એક દિવસ આને પણ આપે છે. એટલે સંપત્તિ માટે લાલચ કરી અને પરિવારમાં વિખવાદ થાય એવું ન કરાય. તમે આવું ને આવું કરશો ને તો વિખવાદ જ થશે બીજું કઈ નહીં. અરે ભાઈ પણ હું ક્યાં વધારે પૈસા માંગુ છું અને જે જરૂરિયાત છે ને એ જ તો માંગુ છું. હું ખોટા ખર્ચા પણ નથી કરતો. આ ગાડી ખરાબ થઈ હોય ને તો એ પણ તમારા કારણે જ થઈ છે. તમારે નવી ગાડી છે છતાં એ મારી બાઇક લઈને ગયા હતા. એ ગાડી કોની છે? મારી. એટલે મારે જૂની લઈને જાવી નવી લઈને જાવી એ બધું છે ને મારે જોવાનું હોય બરોબર. અજય તું મારી થોડીક વાત સમજવાની કોશિશ કર અને ઘરમાં બધાનો સંપ રહીને એવું વર્તન કરતા શીખી જા. આ બધું સારું નથી લાગતું. અરે સારું તો તમે આ ઘરમાં રહ્યો ને એ નથી લાગતું પણ તોય અમે નથી રાખતા. ભાઈ આ થોડીક તો બોલવામાં મર્યાદા રાખો.
એ આપણા પપ્પા છે અને આ ઘર આપણા બે પહેલા એમનું છે. એ આપણા પપ્પા નહીં, તારા એકલા, સમજો? મારે તો બસ ખાલી મમ્મી છે. અજય, આ મિલકત બધી મારી હતી. મેં તારી માં ઉપર વિશ્વાસ કરી અને બધી પ્રોપર્ટી એના નામ ઉપર કરી દીધી. એનો મતલબ એવો નથી કે આ સંપત્તિ તમારી છે, આ આપણી બધાની છે. નહીં પપ્પા, આ ઉપરથી લખાઈ નાખ્યું હતું. આ તમે એના નામે કરી દીધી એ બધું ખોટું, ઉપરથી બધું લખાઈ નાખ્યું હતું. સમજ્યા? કેવી રીતે તને સમજાવું? તું નથી સમજતો, તારી માં પણ સમજતી નથી. બસ મારું મારું મારું, બીજી કોઈ વાત જ નહીં. હે, અમારું હોય તો અમારું અમારું જ કરીએ ને, સમજ્યા પપ્પા? એ બધું છે ને, તમે એમ કહો છો ને કે અમારું અમારું, મેં તમને મારા કર્યા ને એટલે આ બધું તમારું થયું. કઈ તમે સાથે નથી લાવ્યા? કિસ્મત પપ્પા, કિસ્મત અમારા કિસ્મતમાં હતું. કિસ્મત નહીં પણ મારી ઓળખવાની અણઆવડત. હું માણસને ન ઓળખી શક્યો અને મેં ભૂલ કરીને મારા સંતાન માટે હું તમને લોકોને લાવ્યો ઘરમાં, અને તમે જ મારા સંતાનના વેરી બનીને રહી ગયા. અરે વેરી અમે નથી બન્યા, વેરી તો તમે બન્યા છો. સમજ્યા? પપ્પા જવા દો ને, આ ભાઈ સાથે વાત કરવી જ બેકાર છે. હું મારી રીતે ગમે તે એડજસ્ટ કરી લઈશ. ચાલો, મારે ઓફિસે જવામાં લેટ થાય છે ને, તો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અને પપ્પા, આ તમને છેલ્લી વાર કહું છું કે આવી રીતે છે ને, અને પૈસા નહીં દીધા કરવાના. સમજ્યા? હા, નકર પછી તો તમને ખબર છે ને, મારા મમ્મી પહેલા નહોતી ખબર, હવે બધી ખબર છે. જા, તું તારું કામ કર. આ દીકરો કોઈ વાત જ સમજવા રાજી નથી. મારી ક્યાં ભમતી હતી કે મારા સંતાનના સુખની લાલચમાં હું આ લોકોને ઘરમાં લઈ આવ્યો. ઠીક છે ભગવાન, તને ગમ્યું એ સાચું. સ્વીટી. હાય સાહિલ, કેમ છે તું? બસ મજામાં. અને તું કેમ છે? ના યાર, હું તો મજામાં નથી. આ તારી વગર છે ને મને જરાક પણ સારું નથી લાગતું. મારી જિંદગી હું એક પાગલ સાથે વ્યતીત કરું છું. સાહિલ, મેં તને કીધું જ છે ને, તે પાગલને છોડી કેમ નથી દેતો? તને કેટલી વાર કીધું, તું હંમેશા તારો સાથ દેવા માટે તૈયાર છું, પણ તું તો માનતો જ નથી. સ્વીટી, એ વસ્તુ શક્ય જ નથી, કારણ કે મારા લગ્ન અમારા સાવકા મમ્મી છે ને, એને જબરજસ્તીથી આની સાથે કરાવ્યા છે. હે ભગવાન, તો પછી હું શું કરું સાહિલ? એમાં અને અમસ્તાઈ તે, મેં તને પહેલા જ કીધું હતું ને, તું ગમે ત્યારે પાગલને મૂકી દઈશ ને, તોય તે હું તો તારી સાથે લગ્ન કરવા માટે ઓલવેઝ રેડી જ છું. પણ તારે કઈ આગળ વધવું જ નથી, તો પછી હવે દર વખતે હું તો એકલી ના કહું ને. આગળ વધવાની વાત નથી, હું પણ તને પ્રેમ કરું છું, પણ શું કરું, લાચાર છું હું, લાચાર. કારણ કે મારા ઘરમાં છે ને મારા મમ્મીનું જ ચાલે છે. મારા મમ્મી જેટલું કહે ને એટલું જ ઘરમાં થાય છે. સારું, બીજું તો શું અમસ્તાઈ તે, તે કોઈ દિવસ મારી વાત માની છે તો તું અત્યારે મારી વાત માની. કદાચ હું તને ગમે તે કહું, આ તો પથ્થર ઉપર પાણી રેડ્યા જેવું જ છે. અરે સ્વીટી, તું શું કામ આવું કહે છે? સાચું કહું ને તો એક તું જ છે જે મને સમજી શકે છે અને મારો સાથ આપી શકે છે, અને જો તું પણ આવું કહેવા માંડીશ તો મારો તો જીવવાનો આધાર જ જતો રહેશે. તારો જીવવાનો આધાર છે ને પેલી પાગલ, એની સાથે તારે તો જિંદગી કાઢવી છે, તો પછી એની સાથે જીવ ને. તું મારી વિશે શું કામ વિચારે છો? અમસ્તાઈ તે, કેટલા ટાઈમથી હું તારો વેઇટ કરું છું, અને ચાલ હજી હું તારો વેઇટ કરીશ, તું ના નથી પાડતી. પણ મને ખબર છે ત્યાં સુધી તું એ પાગલને મૂકવાનો નથી, તો પહેલેથી મને કહી દે ને. અરે સ્વીટી, તું સમજવાની કોશિશ કેમ નથી કરતી? તને કહું તો છું,
આ પાગલ જોડે લગ્ન કરવા એ મારી મજબૂરી હતી. મેં જાણી જોઈને એની સાથે લગ્ન નથી કર્યા. હા તો મજબૂરી સુધરી પણ શકે. તારે તારા મમ્મીની જ બધી વાત માનવી છે. મારી એકે વસ્તુ માનવી જ નથી તો હું શું કરું? એક વખત ખાલી હિંમત તો કર બોલવાની. તમ તારે તું કહીશ તો છે હું તારા ઘરે આવીશ તારા મમ્મીને મળવા. બસ સ્વીટી, આ બધું છે ને કહેવામાં આસાન લાગે છે પણ કરવામાં એટલું જ કઠિન છે. કારણ કે મારા મમ્મીનો સ્વભાવ મંત્રા જેવો છે. મને સમજવાની કોશિશ નથી કરતી. મારે મારી વાત કેવી તો કેવી કોને, મારે આગળ શું કરવું ને હવે તો મને એ જ નથી સમજાતું. વાહ, આમ કેટલું સરસ વાતાવરણ છે ને, એકદમ નેચરલ. અને આ બાર ઇચકા ઇચકવાની મજા આવે છે. હારું એકલી છું, નકર જઈને બાપા હોત ને તો માથું ખાઈ જાત. હું તને એક વાત કહેવા માંગુ છું. તેમાં એવી કહેવાની ક્યાં જરૂર છે કે તને એક વાત કહેવા માંગુ છું. બહોને મોઢામાંથી આ તો નેહા ને સાહિલા રે આવું વર્તન હુકામે કરે છે. એ આપણા દીકરા છે ને. જુઓ સાહેબ, આપણા દીકરા નહીં, ફક્ત ને ફક્ત તમારા દીકરા. મારો તો એકનો એક દીકરો છે, એ પણ અજય. એ મારી બંને આંખનો તારો છે, સમજાને. હું સમજુ છું કે તારા પેટનો દીકરો તને વધારે વાલો હોય, પણ હું પણ એને મારા દીકરાની જેમ રાખું છું કે નથી રાખતો? બોલો કરો વાત. ઉલટા ચોર કોટવાલ કોડાટે. તમે ક્યારે મારા દીકરાને તમારા દીકરાની જેમ રાખ્યો છે? મેં જો ત્રણેયમાંથી કોઈની આરે કોઈ દિવસ અન્યાય નથી કર્યો. હું બધાને એક સરખા જ માનું છું. બોલો, જાણે કે તમે કોઈની સાથે અન્યાય કર્યો જ નથી. સૌપ્રથમ તો મારી સાથે જ કર્યો છે અન્યાય, અને એ પણ આ બંને તમારા આગલી ઘરવાળીના દીકરાને હાચવીને બેઠી છું. એ પણ આપણા ઘરમાં રહે છે, આપણા સંતાન છે, આપણને હાચવે તો કોણ હાચવે? આપણા નહીં, આપણા નહીં, ફક્ત ને ફક્ત તમારા જ, સમજ્યા ને. હવે બીજી વખત એવું બોલતા નહીં કે આપણા દીકરા. મારો તો એકનો એક દીકરો છે, એ પણ અજય. વિરલ, હું બીજા લગ્ન કરવા જ નહોતો માંગતો. તો કોણે બાપાના હમ દીધા હતા કે બીજા લગ્ન કરો અને મને આ ઘરમાં લાવો? મને એમ હતું કે મારા બે સંતાનને એક માં મળશે, એક એને આશરો મળશે, કે માં કહીને બોલાવવા માટે કોઈ વ્યક્તિ તો મળશે ને. પણ મારે તો મારો દીકરો હતો જ માં કહેવા વાળો, પણ તમને કોણે હરખ પદુડા કર્યા હતા કે તમને એને માં શબ્દ બોલાવવા માટે મને આ ઘરમાં લાવવી પડે? તું થોડુંક વિચાર, એ સંતાનોનો બિચારોનો શું વાંક છે? એની માં જતી રહી, એમાં એની કઈ ભૂલ છે? ના ના, ભૂલ તો એની માની નથી, સંતાનોની નથી, ફક્ત ને ફક્ત મારી ભૂલ છે કે તમારો બે બગાના હોવા છતાંય હું આ ઘરમાં આવી. બધું ઠીકઠાક છે, બસ તારે તારી વિચારધારા બદલવાની જરૂર છે. હું છે ને મારી વિચારધારા બદલી શક નહીં. તમે અહીંયા સવાસવારમાં જાઓ, એ બગાડ નાખો મારો અહીંયા આવીને. વિરલ, હજી હું તને સાચું કહું છું. મેં તમને કીધું ને કે તમારી વાણીને અહીંયા જ પૂર્ણ વિરામ આપો. તમે અહીંથી રૂમમાં જાઓ. હવે સવાર સવારમાં મારો દિવસ બગાડી નાખો છો આવી બધી વાતો કરીને. માણ હિચકી હિચકતી હતી હવા હવારમાં. વિરલ, મને એમ છે કે એક દિવસ તને સાચી વાત સમજાઈ જશે, એટલે હું પ્રયત્નો કરું છું. પણ પણ શું? હું થાકી ગયો છું તને મનાવી મનાવીને, પણ તે કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે આ વ્યક્તિ મારો વ્યક્તિ છે અને મને જે કહે છે એ આપણા પરિવારના હિત માટે કહેતો હોય છે.
થોડુંક વિચારજે શાંતિથી બેહીને કે આ વ્યક્તિ જે કહે છે એ સાચું છે કે ખોટું છે. વ્યક્તિ તો આમ છે ને બહુ સાચો માણસ ને, એટલે મને સચ્ચાઈ બધી બતાવવા આવે છે. જાવ જાવ હવે, હવે હવારમાં દી બગાડી નાખે છે તે. માન સ્ટેજ ચકતી હતી. રસ્તામાં કેમ ગાડી ઊભી રાખીને ઊભા છો? આ બગડી ગઈ છે તો તારી ગાડી આપ. પણ ભાઈ મારી ગાડી તમારાથી નહીં ચાલે. અરે કેમ નહીં ચાલે? અરે મારી ગાડી પહેલેથી ખરાબ જ છે, મેં તમને કીધું તો હતું. અને જ્યારે હું રિપેરિંગના પૈસા પપ્પા પાસે માંગવા ગયો ત્યારે તમે એ પૈસા પણ આંચકી લીધા હતા. એ ગાડી છે ને મારી હારી હાલ છે, કારણ કે મારા બાપના પૈસાની ગાડી છે. બરોબર? એ ભાઈ બાપના પૈસાથી ગાડીઓ ના ચાલે. ગાડીને કઈ રીતે સંભાળવી અને કઈ રીતે ચલાવવી ને એ પણ એમાં આવડે જ જોઈએ. હવે એ બધું તું મને શીખવાડી. એમ નથી કેતો ભાઈ, આ હું રોજ ચલાવું છું એટલે મને ખબર છે કે કેવી રીતે બ્રેક મારવી અને કેટલી બ્રેક મારવી. એ બસ તું આ ગાડી છે ને રિપેરિંગમાં લઈ જા. બરોબર? લાવી ગાડી. ભાઈ હું સાચું કહું છું, તમારાથી નહીં ચાલે. આ નહીં ચાલે ને તો હું દોરીને વયો જાય. બરોબર? પણ તારે આ ગાડી રિપેરિંગ કરવા લઈ જવા. અરે તું પણ હાથ દોરીને જતા રહો ને. મારી વાત તને સમજાય છે કે નહીં? હે તમે નહીં માનો, રાખો તમારી વાત. તને ખબર તો છે કે હું નથી માનતો, તો પછી પહેલી વાર માં જ આપી દેતો હોય તો. બ્રેક ઓછી લાગે છે, સાચવીને જોજો. તારી બ્રેક એ ઓછી જ લાગે છે, કોઈ તું જીવન નથી જીવતો. હે બ્રેક ઓછી લાગે છે. આનું કઈક કરવું પડશે. તું મારા દીકરાના પગ દબાવે છે કે પછી તારું ગોળું દુબાઈ દઉં. જેવા હોય ને એવા જ લોકોને કે એ હારું નથી લાગતું. હા તો તમે જ લાવ્યા છો એને. જયારે લાવ્યા હતા ત્યારે તો કેતા હતા ને આ છોકરી તો બહુ સારી છે, સમજુ છે, તો હવે શું કામ પાગલ પાગલ કરો છો? જો સાહિલ પેલા મેં લાવ્યા ને ત્યારે ના બાપા એવું કીધું હતું કે મારી દીકરી મોડાઈ છે, કામે કાજે એકદમ ફર્સ્ટ ક્લાસ છે, એટલે એને ઘરમાં લાવ્યા. કઈને કઈ શોકેસ મૂકવા નથી લાવ્યા, સમજો? મમ્મી તમને છે ને પહેલેથી ખબર જ હતી, તમને જાણ હતી. ના મગજથી થોડી અસ્થિર છે, છતાં પણ તમે એને આ ઘરમાં લઈ આવ્યા અને હવે એમ કહો છો કે એ પાગલ છે.
એકદમ સાચી વાત કરી. અમે લોકો પાગલ છીએ, એટલે લોકોને કઈ ખબર જ નથી પડતી. સારા તો તમે મા દીકરો જ છો. આ ઘરમાં કોઈ જો વ્યવસ્થિત અને પૂજા એવી મૂર્તિ હોય ને તો તમે બંને જ છો. હવે આજે બરાબર બોલ્યો દીકરા, બરાબર. હવે મને ખબર પડી કે તું છે ને બાયડી ઘેલો છો. હું બાયડી ઘેલો નથી મમ્મી, પણ જે સાચું છે ને એના પક્ષમાં બોલી રહ્યો છું. તું અને તારા બાપા એકદમ સાચા છો. એક વાત યાદ રાખજો, આ તમે અજયનું જેટલું ઉપરાણું લ્યો છો ને કે એક દિવસ તમને મોંઘું ના પડે ને તો મને યાદ રાખજો. સાંભળ સાહેબ, આજ પછી મારા દીકરાનું આવી રીતે નામ નહીં લેવાનું. મારો દીકરો તો લાખોમાં એક છે ને, મારો હીરો છે, હીરો. સમજો? એ તો ખબર જ છે કે તમારો લાડકો દીકરો અજય કેટલા પાણીમાં છે. સમય આવે ને ત્યારે હું તમને એ પણ બતાવીશ. એ કઈ વાંધો નહીં, સમય સમયનું કામ કરશે. પણ તમે બંને છે ને જાવ નીકળો અહીંયાથી અને ગામીને લેતો જારો યાર. હા, હું એને લેતો જઈશ. બંને છે ને તમારું કરો, ચાલ. આપણે ખબર જ હતી કે અસ્થિર મગજ ની છે. આપણે મુઠ્ઠીમાં રાખવા માટે આવી ગાંડી ને ઘરમાં લાવવાની જ હતી, નહીતર આપણું ઘરનું કામ કોણ કરે? તને ખબર છે ને શું કામ કરું તમારો? મમ્મી હું કહું તો એ છે ને આ ગાંડી ઉપર થોડોક વધારે ત્રાસ રાખ આપવાનો. બેટા તું જરાય ચિંતા કર ના, આ કોની માં છે ખબર? અજય ની માં છે, અજય ની. હંમેશા બધી વાત નો જય થાય. સાચી વાત મમ્મી, સાચી વાત. બસ હાઈક રડવાનો એક જ કામ એવું છે. છેવું મારા નવા મમ્મીને પૂછ્યા વગર રડું છું, એમાં પણ એ રાજી છે. તું થયું છે શું ઈ કે ને, અને તને ખબર જ છે તું દુખી થા ને એમાં તારા મમ્મી રાજી જ છે, તો હાથે કરીને શું કામ દુખી થાય છો? ઉલટું હસી ખુશી રહે ને તો સામે એને એમ થાય કે જો હું ગમે એટલું આને ટોર્ચર કરું તો એ ખુશ રહે છે. કઈ રીતે હું ખુશ રહું? તું જ મને કે કેટલું મારે સહન કરવાનું. હવે નથી મારાથી સહન થતું. નેહા, તું છે ને પેલા રડવાનું બંધ કરી દેજે, શાંતિથી મારી યાર વાત કર. સાંભળ, આવી રીતના રડીને બહાર નીકળી જાવું, કઈક બીજે જાવું, ઈ છે ને આનો રસ્તો નથી. એની કરતા છે ને તું એક કામ કર, થોડું થોડું બોલતા શીખ, તારા મમ્મીને કઈક કે. હું એમ નથી કહેતી કે તું ગુસ્સો કરીને વાત કર, પણ જે હોય શાંતિથી સોલ્વ કરો. અને મસ્ત આઈતે જો તું આવી રીતના બહાર નીકળી જઈશ ને તો બચી કુચી જે કઈ મિલકત છે ને એમાંથી તને બેદખલ કરી નાખશું. મિલકત? કેવી મિલકતની તું વાત કરે છે? મારા પપ્પાની જે મિલકત હતી એ મમ્મીએ બધી પડાવી લીધી છે. હવે મિલકતમાં અમારો કોઈ ભાગ નથી. શું? મને તો ખબર નથી તારા મમ્મી આટલા હદ સુધી નીચે. જો નેહા, તું મારી વાત સાંભળ.
ગમે તે થાય મિલકતમાં તો તારે ભાગ લેવો જ પડશે, કારણ કે તું એ ઘરની દીકરી છો, એમ થોડી ચાલે કઈ ના આપે. ગમે તે રીતે વાત કર અને માંગ, કારણ કે પછી અત્યારે તો એ લોકો તને નથી રાખતા, કાલ સવારે કઈ બીજું થશે તો શું થશે? એ લોકો મને શાંતિથી ખાવા પણ નથી દેતા, તો તું જ વિચાર કર આ મિલકતમાં ભાગ કેવી રીતના આપશે. હા લાગે છે તને ખાવા નથી દેતા, જો ને તારું મોઢું સાવ ફીકું પડી ગયું છે, તું કઈ ગઈ છો સાવ? પેલા તું કેવી હતી? મને છે ને તારું આ દુઃખ જોવાતું નથી, કાશ હું તને મારા ઘરે લઈ જઈ શકે, પણ એમાં તારા મમ્મી કાંઈક નો કઈક ડખો કરે, એ બી કે હું લઈ નથી જતી. ના તારે હવે એની આંખે નથી થવું, હું એમ માની લઈશ. આટલું દુઃખ મારા નસીબમાં લખ્યું હશે. તને ખબર છે મારા પપ્પા જયારે લગ્ન કરીને લઈને આવ્યા ને ત્યારે તો મને બહુ સારા લાગતા હતા, પણ મને આવી નહોતી ખબર કે એનો સ્વભાવ સાવો હશે. નવું નવું છે ને સારું જ લાગે, અને તારા મમ્મીએ છે ને ખોટી છેતરપિંડી કરી છે, એનો સ્વભાવ આવો હતો તો પહેલેથી જ એને રાખવાની જરૂર હતી. કદાચ એને બી થશે કે જે નવી નવી છું ને કઈક તારા પપ્પા એને કે ઘરમાંથી કાઢી મૂકે તો. સાચી વાત છે તારે, મને વિશ્વાસ છે ઉપરવાળા પર, કઈ ને કઈ રસ્તો જરૂર કાઢશે. તારી કરતા વધારે તો મને વિશ્વાસ છે, કારણ કે હું તારી માટે સતત પ્રાર્થના કરું જ છું. તું દુઃખી છો ની મારથી જોવાતું નથી, પણ આવી રીતના છે ને ઘરની બહાર નીકળીને ધોવા ધોવાનું બંધ કરી દેજે, અને એવું હોય ને તો થોડુંક બોલતા શીખ અને મોઢે કહી દે. પણ સ્વીટી હું થોડીક વાર એકલી રહેવા માંગુ છું, એકલી રહીને રડવા માંગુ છું, બસ બીજું કઈ નથી જોતું મારે. હું તારી ફ્રેન્ડ છું ને એ પણ ક્લોઝ ફ્રેન્ડ, અને તું મને બધી વાત કરે છે, તને કદાચ આગળ કઈ તકલીફ પડે તો આવી રીતના ન રોતી. સીધી મારા ઘરે આવી જજે, આપણે બેસીને પ્રોબ્લેમ સોલ્વ કરીએ. ઓકે ઠીક છે, અને ચાલ હવે અત્યારે ચાલ. પણ નેહા ચાલ. મને પણ ખબર છે, પણ હવે તું જ છો ને, આપણા હાથમાં કઈ નથી રહ્યું, આપણે કઈ કરી શકીએ એમ પણ નથી. શું કરવાનું, સહન કરવાનું, બીજું તો શું? એના જ કારણે આ બધું ભોગવી રહ્યા છીએ આપણે. ખબર છે, પણ હવે તો કઈ થવાનું નથી, મમ્મી ના નામે બધી મિલકત થઈ ગઈ છે. પણ સિયા, પણ જો સિયા આ બધી જ મિલકત મમ્મીના નામ પરથી પપ્પાના નામ ઉપર થઈ જાય ને, તો આ જે પણ કઈ પ્રોબ્લેમ થયો છે ને એનું સમાધાન થઈ શકે એમ. થઈ શકે ભાઈ? હા સિયા, થઈ તો બધું શકે, પણ હું એ વિચારી રહ્યો છું કે આ વસ્તુ કરું કઈ રીતે. એવું તો હું શું કરું કે આ બધી જ મિલકત ચાલતું નતું,
પણ આ મમ્મીની ઠોકરો ખાઈ ખાઈને ચાલવા મળ્યું છે. હવે છે ને હું પેલો ગાંડો નથી એને વાત કરતો. મારા ભાભીને ગાંડી ગાંડી કરે છે પણ એ પોતે જ ગાંડો છે. હવે એની પાસેથી આપણે બધું કામ કઢાવવાનું, પછી જોઈએ કે મેક જ હવે પપ્પાના નામે કેમ નથી. પણ હા ભાઈ, બધું ધ્યાનથી કરજો. તને તો ખબર જ છે ને કે તારો ભાઈ કેટલો સીધો દેખાય છે ને, એટલો સીધો છે નહીં. એકવાર સોંપીને તો જો, પછી જો આજેની શું હાલત કરું છું. હા હા, આ બધું કામ તારે જ કરવાનું છે, કેમ કે એ અજયને બોલાવા પણ રાજી નથી. એને પણ હેરાન કરવામાં મને કાંઈ વાંધો નથી. પછી જો બીજા કામ બતાવું, મમ્મી આવશે છોકરી મને ઝાપટ પડશે કાલ પર. સારું, કામ કર, હું પણ મારા કામ ઉપર. સાચું કહું ને તો મારી પાસે પૈસા નથી. જો ભાઈ, પૈસા ની વાત રહેવા દે, બરોબર. પૈસા મારી પાસે ને તું નહીં માંગતો મારી પાસે. અરે મારે પૈસા નથી જોતા ભાઈ, મારી વાત તો સાંભળો. હા, તારે જો એક કામ કરવાનું છે. આ લાઈનના કાગળ છે એમાં મમ્મીની ખાલી સાઈન દેવાની છે, અને એના બદલામાં હું આ જે બિઝનેસ છે ને એમાં તારો અડધો ભાગ. મહેનત તારે કઈ નથી કરવાની, ઓન્લી ફોર તારે ભાગ લેવા આવી જવાનું. સાચું બોલે છે? અરે સાચું, 100%. બાકી હું બધું જોઈ લઈશ. મને તો છે ને પહેલેથી તારા પ્રત્યે પ્રેમ છે, તારું સારું થાય ને એ જ હું ઈચ્છું છું. પણ આ તું જ છે કે મને તારો ભાઈ માનતો જ નથી. આજથી તમે મારો ભાઈ. એ બધું હું અને મેં જે કીધું છે ને એ યાદ રાખજે. સમજો, કન્યા સાઈન કરવાની છે. હા, અને એ કન્યા સાઈન કરવાની. હા, અને એ કન્યા ત્રણ જગ્યાએ સાઈન કરવાની. અને જે બને એમ કાગળ મને જલ્દી આપજે, જેથી કરીને આપણું કામ આગળ થાય અને તને નફામાં ભાગ મળી જાય. હા, અને સાહેબ આપણે મહિને કેટલી કમાણી થશે એ સમજી લે ને. જો આ બિઝનેસ સેટ થઈ ગયો ને તો કઈ નહીં તોય મહિને 10-11 લાખ ની તો કમાણી આરામથી. એમાં 5 લાખ તો મારા અને 5 લાખ મારા. 5 લાખ? હા, અને રોકાણ તમારું કઈ નહીં, ખાલી ને ખાલી નફો જ ખાવાનો, માલ જ ખાવાનો તમારે. તો આપણે કેટલા પૈસા વાળા થઈ? બધા સપના છે ને એ જોવાનું બંધ કરો, અને અત્યારે મેં કીધું ને એટલું કર જા. મને કઈ સમજતો ના. ભાઈ પાસે મગજ એવો છે ને, મારી પાસે ઘણી ભરતા થઈ જાય. કે
કેવી મજા આવે છે ગજીબોમાં. વા પનોતી આવી નો બહેન તો હારું, ઓલો તો હાડા હાથ વાળાની પનોતી આવે ને, આ તો જ્યાં સુધી મરીશ નઈ ત્યાં સુધી પનોતી રહે. આવી રાજા ને રજવાડા ખૂટી જાય, કામ ધંધા ન કરો ને તો ઘરે કેટલા ગોત્યા, ક્યાંય નતા, અહીંયા બેઠા છો. તને ખબર તો છે મારો દીકરો, હું ઘરમાં ક્યાંય નો ને તારા ગજીબામાં હિચકામાં બેઉ શાંતિથી. પણ મમ્મી આ બેઠા હોય ને ન્યા ન બેહે. હું બેઠી ને ન્યા તારા બાપા આવીને બેઠા, ઈ બેઠા ન્યા ન બેઠી હું. અને મમ્મી હું કહું, તું છે ને જલ્દી આમાં સાઈન કરી દે. સાઈન કરી દે? પણ આ છે હું. અરે આ છે ને બિઝનેસ ના કાગળ છે. ખાલી આમાં છે લોન માં છે ને ગેરેન્ટેડ વ્યક્તિ થવાનું છે. અરે દીકરા ગેરેન્ટેડ થઈ જઈશ, મારો દીકરો નો બિઝનેસ કરતો હોય અને એની માં ગેરેન્ટેડ નો થાય એવું તો બને જ નહીં ને. આમ જોવો મારા દીકરા પર મને ગર્વ છે, તમે શું બિઝનેસ કરતા હતા, ઘરમાં બેહીને મફત ના રોટલા તોડો છો, ક્યાં કરવાની દીકરા સાઈન. એ કાયા આગળ વાંચતો ઘરી. એ પપ્પા તમે છે ને દીકરા તું શાંતિ રાખ, મારો દીકરો બિઝનેસ કરે છે તો તમને મળતર થઈ છે. મારો દીકરો ક્યારે ખોટું ન કરે, ઈ બિઝનેસ ના કાગળ માં કીધું ને સાઈન કરવાની તે કરી દઉં છું. તમને ગમે ત્યાં સહી કરી ન, પેલા કાગળ વાસી લેવાય, એમ નમ સહી ન કરી દેવાય. મને મારા દીકરા પર, મારા લોન ઉપર મને વિશ્વાસ છે. હા આ તારા બાપ ને કઈ સમજાય ને, ઈ આપણો હારો થતો હોય ને એમાં ઈ ઊંધું બોલ છે. હા હારો થાય ને દીકરા, તે આ તારો બાપ જોઈ નથી હકતો એમ કે ને. હા અને મમ્મી તું સહી કર, એટલે સને આમ જો જલ્દી મારો બિઝનેસ ચાલુ થાય. ક્યાં કરવાની છે? એક આયા. હા એક આયા. અને આયા ત્રણ જગ્યાએ. સારું. હા અને મમ્મી મહિને કેટલી આવક થઈ જાય તમને ખબર છે? 10 લાખ. પછી આ બધું કટાઈ નાખવાનું. હા પછી આપણે મહિનો છે ને પ્લેન માં જ ફરવાનું છે. પ્લેન માં જ. પ્લેન માં? હા. પછી આનથી આપણે બહુ દૂર વહી જવાનું. હા આને આપી દેવું આ દાન માં એવું લાગે તો. હા તો શાંતિ. એ દાન માં નો ભાઈ, આ બધું છે ને આપણે જ રખાય, એને હું દાન માં આપું? કોમા હે ને કરશે પાછી પ્રોપર્ટી. આજે તું તાર બિઝનેસ કર, સાઈન કરી દીધી દે બેટા, તું જોઈ લે ઓરો ના થાય ને તારો બિઝનેસ સફળ થાય. કેટલાય દિવસ થી છે ને વિચારતો હતો કે મારી મમ્મી ને ગર્વ થાય એ હું ક્યારે કામ કરીશ, એ દિવસ છે ને આજ આવી ગયો. એ કાઈ વાંધો નહી, તું જરાય ચિંતા ન કર, આમ જો બિઝનેસ ના પૈસા ખૂટે ને તો મને કહી દેજે, આપણી પાસે પૈસા તો છે જ ને કબાટ માં, હું તને બધા પૈસા આપીશ. વાત કરતા આવો તું બિઝનેસ. મમ્મી તમે લંગો આવ્યો ને, પછી મુંગા રહેતા હોય ભા ભા કરે ગમે ત્યારે વાત ને. એક તો મફત નો રોટલો કોણો છો અને પાછા અમારા વિશે આવું બોલો છો? દીકરા ઈ છે ને બોઈલા કરે પૈસા કરે, તું એનું મન માં લે ને, તું તે કામ કર જા તારો બિઝનેસ કર જા. હવે મને જે પેલો વિચાર આવ્યો તો ને કે હું કરોડપતિ બહુ બની જાઉં એટલે આ તમને આપી દઈ, પણ ઈ છે ને ઈ વાત હવે કેન્સલ બરોબર. મારો દીકરો મારો ન થાય, આમ જો આમ હોવું જોઈએ. અને તમારો દીકરો કરે છે હું નોકરી કરે ને 10,000 ની, મારો દીકરો તો કરોડો નો બિઝનેસ કરે, કરોડો નો. ધ્યાન રાખજે કે કુંભારી નો. તમારી વાણી માં તો કોઈ ની સારી વાત આવી જ નહીં, કડવી કારેલા જેવી વાણી હોય છે હંમેશા.
લે ભાઈ, આ તારું કામ થઈ ગયું. સાઈન કરી હવે? અરે સાઈન કરી નાખી, ત્રણે ત્રણ થઈ ગયો. હા પણ જો અડધો ભાગ અને રિસ્ક 0%. અરે મારા ભાઈ, ડોક્યુમેન્ટ ઉપર સાઈન કરી દીધી છે ને, તો ચિંતા ના કરવાની. અડધો શું, હું તો તમારા ઉપર એટલો ખુશ છું કે તમે આખો ભાગ લઈ લો ને, તો પણ મને કોઈ વાંધો નથી. સાહિલ આમ જો ભાઈ, તું ભલે મને તારો ભાઈ ન માનતો, પણ હું છે ને તને મારો ભાઈ માનું છું. હું હતો એવો કે હું તને ભાઈ નહોતો માનતો, પણ ત્યારથી તે આ બિઝનેસની વાત કરી તને, ત્યારથી તું અહીંયા છે. હા ભાઈ, તો ચિંતા ના કર, હું બેઠો છું ને, તારું બધું જ કામ થઈ જશે. અને કામ હું કરવાનો છું, પણ હું તારે કરવાની છે. અને આ ક્યારથી શરૂ, ક્યારથી કરવાનો? અરે માની લે ને કે કામ ચાલુ થઈ ગયું. હા એટલે એક મહિનામાં 5-5 લાખ આવી જશે. અરે આવી જશે, અને તું 7 લાખ લઈ જજે બસ. ખરેખર પણ આજે મને સમજાય છે, દુનિયામાં માણસ જ છે અને માણસા એ. હા ભાઈ, હા હા મને પણ એવું જ લાગતું હતું કે આ દુનિયામાં સારા માણસો માટે કોઈ સ્થાન જ નથી. પણ આજે ખબર પડી ગઈ છે કે જેની સાથે આ ઉપરવાળો હોય છે ને, એ પછી કોઈને ડર નથી હોતો કે કોઈની ફિકર કરવાની જરૂર પણ નથી હોતી. એનો પુરાવો મને આજે મળી ગયો છે. અને આપણી ઓફિસ કઈ જગ્યાએ, કેમ, કઈ રીતે બધું સમજાવી તો કરો ભાઈ. અરે ભાઈ, મેં કીધું ને કે તારે ઘરે બેઠા બેઠા મોજ જ કરવાની, એ બધું મારા પર છોડી દે ને. તારું કામ માત્ર એટલું જ હતું કે તું આ ડોક્યુમેન્ટ ઉપર મમ્મીની સાઈન કરાવી, અને તારું કામ તો દેખાડી દીધું છે. હવે તું જલસા કર, જા. સારું ભાઈ, તું આરામ કર, તે ઘણું કામ કરી દીધું છે, હવે આગળનું કામ હું કરી દઉં. થેન્ક યુ ભાઈ. ખરેખર આ જો આણે એવું કામ કર્યું છે કે જી આ બુદ્ધિ વગરના ને ખબર નથી કે અમારામાં કેટલી બુદ્ધિ છે. હવે કમાશે એ અને મોજ કરીશ હું. મારી વસ્તુ ન અડે, નહી તો આ ધક્કો મારો છે ને, અહીંયા ક્યારેક ટ્રેન ના પાટા ની છે ધક્કો મારતા મારે વાર નહી લાગે. બસ અજયભાઈ, એને તો ખબર નથી પડતી, પણ તમને એટલી ભાન નથી. એને નથી ખબર પડતી તો એનામાં નવો મગજ ફિટ કરાવો ને, ગાંડું છે ગાંડું. નવો મગજ એનામાં ફિટ કરાવવાની જરૂર નથી, પણ તમારામાં કરાવવાની જરૂર છે. બસ હો, હવે વધારે ને બોલતી. હા તું ભલે સાવકી બેન હોય, બાકી મને થપાટ મારતા વાર નહીં લાગે. તો હા તો ને મારીશ. જો એ તું સાનું મની બે, એવો સાનું મની જ રહેજે. હા ભાભી, હવે તમને ક્યારે ભી ધક્કો મારે ને, તો સામે ધક્કો મારી જ દેવાનો, એવા સાથે ચૂપ ના રહેવાય. મગજ ની આને સમજાવી દે, નહી તો અત્યારે ઘર ની બહાર કાઢી ના. હું તો નહીં કાઢીશ. મારા બાપ નું નથી, મારા બાપ નું જ છે. એમ
ગાંડા ને તો હું આખી દુનિયા એ નહી જોઈ ને કા હા સેમ તમારે એ બેન બોલવામાં ધ્યાન રાખ બરોબર હા તો ભાઈ તું પણ બોલવામાં ધ્યાન રાખ મારા ભાભી ને ગાંડી નાખે હા ગાંડે તો તમે છો હા અમે ગાંડા છો તમારા મફત ચાવના રોટલા અમને અહીંયા ખવડાવી કેમ આ તારા પેલા પપ્પા નું છે તું ત્યાંથી લઈને આવ્યો તો અમારા પપ્પા નું નથી અમારા મમ્મી નું છે સમજી બીજાની મિલકત છીનવી લીધી પછી કે મારા મમ્મી નું છે એમાં એવું હોય ને અત્યારે કાયદા છે કે કાગળ પર જેનું નામ હોય ને એની જ બધી પ્રોપર્ટી હોય બરોબર એટલે કાગળ પર મારા મમ્મી નું નામ છે એટલે બધી પ્રોપર્ટી કોની મારા મમ્મી ની પછી મારી બરોબર એટલે તો તમે બધા આવવા મૂડો છો એટલે તો પાવર આવી ગયો છે પ્રોપર્ટી નામે કરી લીધી એટલે અરે પાવર તો બધાય છે ને કરતા જ હોય બરોબર પણ જયારે પૈસા નો પાવર આવે ને એનો નશો જ કઈક ઓર હોય છે હવે મને ધક્કો નહીં મારતા એ ગાંડી 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 નહીં કહેવાનું અરે ગાંડા ને ગાંડી ગાંડી નો કે તો હું કે હે અશ્વર્યા રાય બસ વધારે બોલવાની જરૂર નથી પેલા આપણું કરાય પછી બીજાનું કરવા જવાય અમે તો અમારું કરી લીધું છે જોઈ લો બંગલો શું કર્યું તમારું ભાભી બસ હવે તમે બોલો માં ઈ તો ગાંડો છે ગાંડો અને આની છે ને જીભડી લપ લપ કટ્ટી બંધ કરવાની મારી તો નહીં થવાની તારી મારી કરું ને તારું આખું ખાનદાન રૂ ને એની હોપે મારા ખાનદાન નું નામ નહીં લેવાનું કેમ ઈ ખાનદાન માં તું નથી આવતો તારું ખાનદાન અલગ છે એના પિયર ની વાત કરું છું બેન મારા પિયર ને નામ નું લેવાનું ન્યાય બધા ગાંડા જેવા જ છે ને એને ગાંડા ભાભી તમે બોલો માને ચલો ને અહીંયાથી એને તો મગજ ઓછો છે ચલો અહીંયાથી અને હું શું કહું છું હવે જે ભી ધક્કો મારે ને સામો મારી દેવાનો કોઈનું સહન કરવાનું જ નહીં એ ભગવાન તું એક વાત સાંભળી લે આ મગજ વગર ના હોય ને એના એ મોકલવાનું બંધ કરી દે આમાં અમારી જેવા લોકોને બહુ દુઃખ પડે છે વારે વા મહારાજા આવો આવો પણ તું આ શું કરે છે કઈ નહીં જેવું તમે બીજા સાથે કરો એવું તમારી આરે કરું અરે બીજા સાથે એટલે આ બધું આપડું છે એમ બીજા યુઝ કરે એનો હાલે ને સમજી આ છે ને એ બધું ઠામુકું લઈ લેવું ને એ બાર થી આવી આવી ને એ આપણું ન કહેવાય પોતાના પગ પર કરો કઈ કમાઓ પછી કહેવાય કે આ મારું છે આ તો બાપે કર્યું પોતે લઈ લીધું ઈ સગો હોય તો વાત અલગ અને વાસ્તા આવડે છે આ રેખા વાસ્તા આમાં હું લખ્યું છે કે બાપની કમાણી થી મોજ બાકી મહેનત બેનત તમારા કિસ્મત માં લખ્યું જ નથી તો હું શું કામ કરું તું શું કામ કરે હા ઈ તો છે જ ને કેમ કે તારું તો કામ જ છે બીજાને હેરાન કરવાનું બીજાને ટોન મારવાનું કેમ બીજાને દુખી કરે ઈ વસ્તુ આવડે આપણને બીજો કઈ કામ ધંધો છે અને આમ જો આ રેખા છે ને તમે વાંચો અમે છે ને તમારે જેમ જ્યોતિષ નથી ખબર પડી જાય હું થવાનું ને હું નહીં હા રેખા વાંચી વાંચી તો આ બધું અમારું જ છે રેખા વાંચી વાંચી નહીં આ છે ને કાન ભંભેણી કરીન ખોટા કામ કરીન કઈ રીતના કોનું છીનવાય કેમ પડાવવા ઈ બધું આપણને કરતા આવડે બીજું કાઈ ન આવડે આવડે કે ન આવડે આ અમારું છે એટલે અમારું છે એક વાત યાદ રાખજે તું અત્યારે તારે જેટલો ઘમંડ કરવો હોય ને એટલો કરી લે બાકી એક દિવસ તારી પાસેથી આ બધી વસ્તુ જવાની પાકી દુનિયામાં જો કઈ કરવા જેવું હોય ને તો એક જ છે ઘમંડ સમજી એટલે ખાલી ઘમંડ જ કરાય કામ કરવી કે ન કરવી નહીં એવું વળી તે કયું કામ કરી તું ઘમંડ કરીશ હા ચાલ કર તું તારા ઘમંડ મારે પણ આમ જો એક વાર છે ને ઉપર વાળો તને બરાબર થપ્પડ મારવાનો છે કિસ્મત નો થપ્પડ કર્મ નો થપ્પડ હો ને એ થપ્પડ મારવાનો હોત ને તો આ બધું અમને મળત જ નહીં એવું છે એવું છે અચ્છા દેખ હું તો બેસીશ જ બેન બુદ્ધિ વગર પપ્પા જો આજે મેં ગાર્ડન એકદમ સાફ કરી નાખ્યું છે આ દેખાય છે એવું કચરું ક્યાંય નથી રહ્યું પપ્પા હું શું કહેતી હતી કે આપણે પેલા રોજના જે છોડવા આવે ને લઈ આવજો એ વાવવા છે અહીંયા હા તો સરકારી નર્સરીમાં મળે જ છે 10-10 રૂપિયાનો રોપા આવે છે હા તે લઈ આવતા હોય તો હા બેટા આજે લઈ આવીશ પપ્પા નેહા શું વાત કરી રહ્યા છો તમે લોકો કાઈ નહીં જો ને ભાઈ આ પપ્પાને છોડ લાવવાનું કહું છું છોડ કયા છોડ
રોજનું પછી અલગ અલગ લઈ આવજો બધા ફ્લાવર ના, એટલે છે ને અહીંયા સાઈડમાં ચંપો, ચમેલી, ગુલાબ. હા હો, અને હું શું કહું છું કે હવે છે ને તારે આપણા ગાર્ડનની થોડીક વધારે જ કેર કરવી પડશે. કેમ? કારણ કે હવે આ બધી જ જગ્યા પાછી આપણી થઈ ગઈ છે. શું? એટલે તે કામ કરી નાખ્યું? હમ, વાહ ભાઈ વાહ. મારી બેન મને કામ સોંપે અને એનો ભાઈ કામ ના કરે તો શું થાય? પણ હજી મને યકીન ન થતું. લાવ પેલા બતાવ મને. જોઈ લે, નહીં માને તું. હા ભાઈ, તું બધામાં સહી કરાવી. વાહ ભાઈ વાહ. હવે તને ખબર છે, હવે મને શાંતિ થઈ. હવે મારાથી ખુલ્લીને શ્વાસ લેવાનો. હા તો, અને તને ખબર છે, આજે અને મમ્મીને એવું લાગતું હતું કે અમે લોકો જ શાતીર છીએ અને અમને જેટલું આવડે છે ને એટલું બીજા કોઈને નથી આવડતું. અરે મેં ડોબીને ના પાડીતી કે વાચા વગર સહી નહીં કર, તોય એને સહી કરી દીધી. બોલો એની કઠણાઈ ને. તમને ખબર હતી આ વાત? હા, સહી કરવા આવ્યો ત્યારે હું ત્યાં બેઠો હતો. આ પપ્પા છે ને દર વખતે બાફે છે. આ જો એને જોઈ લીધું હોત તો? તો પણ ભાઈ, મને મારી મારા અનુભવ પ્રમાણે વાચા વગર સહી ન કરાય, એટલે મેં કીધું ઓલો કઈક ભૂલ કરે અને બધું બફાઈ જાય તો. અને અંતે એ તો નક્કી થઈ ગયો કે આ ભગવાન આપણી સાથે જ છે. હા ભાઈ, તારી વાત એકદમ સાચી. તો પછી રોપા હામતા લઈ આવું ને. અને બીજી વાત યાદ રાખજો કે હવે પછી આ કાગળ કોઈના હાથમાં ના જવા જોઈએ. નહીં નહીં નહીં, ખબર છે ને તમને કેટલું હેરાન થવું પડે છે? હા પપ્પા, કારણ કે તમારી એક ભૂલના કારણે અત્યારે આપણે બધા હેરાન થતા હતા. તો ભગવાનનો સાથ અને આપણી થોડીક સૂઝબૂઝ કે આ પ્રોપર્ટી પાછી આપણા નામે થઈ ગઈ, નહીતર આપણે તો ઘરના કે ના ઘાટના રહેત. હા પણ અત્યારે ધીમે બોલ, ખબર છે ને તને એ લોકોના કાન ચારે બાજુ ફરતા જ હોય છે. તો હવે સાંભળે તો શું ફરક પડી જાય છે? કારણ કે એ લોકો છે ને હજી વેમમાં જીવે છે, એની પાસે પ્રોપર્ટી છે ને એ બધી એની છે, પણ હકીકત કઈ અલગ જ છે. સારું સારું, હવે ચાલો અહીંયા જાહેરમાં બધી વાતો ન કરાય, ચાલો અંદર. તમે પેલા રોપા લઈ આવો, જાઓ જાઓ જાઓ, પછી આવો જાઓ, પછી આપણે બધી વાત કરીએ. સારું. મમ્મી, બાકી ભગવાને આપણા કિસ્મત લખી આવો. ઓ તારે કાંઈ ચિંતા કરવાની નથી. ઓ જોઈ, આ તારી મા બેઠી છે ને, તે આ ગુરુકવા કરવા તો ઉદ્ધત કરી લે. હા, અને આ આગલા જન્મના આપણા કર્મો હારા હશે તો જ આવી જિંદગી આપણને મળે. તો પછી જરા ચિંતા કરવા, એકદમ આરામ કર. ઓહો, આ આખી મંડળી આ કાયરે અને આમ અચાનક તો ઘર છોડીને નથી જતા ને ક્યાં? દીકરા ઘર છોડીને જાય એવા લાગે છે તને? અને જો જાતા હોય ને તો આપણને કઈ વાંધો નથી. તમે બધા ઘર છોડીને જાઓ છો, હું તમારે બેગ પેક કરી દઉં. દીકરા ઘર છોડીને અમે નથી જતા. તો તું જાય છે બેટા? ના ના, તમારે બંનેને જવાનું છે. હા, આ શું બકવાસ કરો છો? આ બકવાસ નથી, આ જુઓ ઘરના બધા કાગળ. બધા કાગળ? આ જેટલી મિલકત છે ને એ બધી મારા પપ્પાએ એના નામે કરી લીધી છે. એ જીબાવલી જીબાવલી દીબાવલી કાંઈ નહીં, અને આંગળી નીચે બહુ સહન કરી લીધું. હા, તું આ શું બકવાસ કરે છે? તને કઈ ભાન માન છે કે નહીં? બકવાસ? પપ્પા આને કહો કે અમને બકવાસ કરતા નથી આવડતું, જે આવડે છે ને એ કરીને સામે બતાવતા જ આવડે છે. એક મિનિટ, તું બેટા જા તારું કામ. હવે કહું છું, મેં આજે કીધું તું ને કે સંપત્તિ કોઈની માલિકીની નથી. માલિકો તો આ દુનિયામાં બદલતા રહે છે, ઈશ્વરની મહેરબાની જેના ઉપર થાય એની પાસે સંપત્તિ જાય છે.
તમે પારકી સંપત્તિને પોતાની માની આખા પરિવાર ઉપર તાગળ ધીંધા કરતા હતા ને, કુદરતને ન ગીનું. કુદરતે એ સંપત્તિ જેની હતી ને એટલે કે મને આપી દીધી છે. હવે માલિક હું છું, તમે નથી. પણ આ બધું કઈ રીતના શક્ય બની શકે કે મારા નામની પ્રોપર્ટી તમારા નામે થઈ ગઈ? કરેલા કરવો, બીજું શું હોય? હા, તમે નેહાને આટલી આટલી હેરાન કરી, ન બોલવાના શબ્દ કીધા, આટલા જુલ્મ કર્યા, પણ આ ઉપરવાળી છે ને એ બધું જોતો જ હોય છે. કરેલા કર્મોની સજા ભોગવવી પડે અને ભોગવો અને ઉપડાવે કરવાથી. હા, હજી પણ કેમ ઉભા છો કે પછી કાઢવા પડશે તમને ધક્કા મારી મારીને? પણ દીકરા, હું તો તારી માં છું ને, આ મારો સંપત્તિ હોય છે, પણ તરત તરત ભાઈ છે. એક મિનિટ, યાદ આવી ગયું તમને? યાદ આવી ગયું કે હું તમારો ભાઈ છું ને આ તમારી દીકરી છે, આ બધું યાદ આવી ગયું એમ ને? અત્યાર સુધી ક્યાં હતા? અને લોકો તો છે ને પહેલેથી જ તમને લોકોને અપનાવ્યા હતા. અરે અજય, તને મેં મારો ભાઈ ગણ્યો હતો. તમે મારી મંત્રીમાં હોવા છતાં મેં તમને સગી માં કરતા પણ વધારે પ્રેમ આપ્યો છે. પણ ત્યારે તમને છે ને અમારી કોઈ કદર જ નથી, અમારી કોઈ વેલ્યુ જ નથી. અત્યારે અમને પણ તમારી કોઈ વેલ્યુ નથી. પણ બેટા, મારી વાત તો સાંભળ, આ તારી માને માફ નહીં કરે. ગમે તેમ તો માં છું ને તારી. નહીં મમ્મી, જે પણ થયું ને એ બધું યોગ્ય નહોતું કે હું તમને માફ કરી દઉં. અરે હું શું અહીંયા ઉભેલા કોઈ પણ વ્યક્તિ તમને લોકોને માફ નહીં કરે. પણ તમે તો મને પરણી લેલા, પરણી લેલા કે તમે તો મને કીધું તું કે આ ઘરની માલકીન તું છે. મેં તને માલકીન બનાવી દીધી, પણ માલકીન બનીને તને રહેતા ન આવ્યો, તારા સંતાનોને સાચવતા ન આવ્યો, એટલે કુદરતે ન્યાય કર્યો. આ ન્યાય કુદરતો નથી, આ બધો ન્યાય તમારા તમે સાઈન કરી ખુલી ગઈ છે. હું તમને બે હાથ જોડું છું, અમને માફ કરી દો. માફ, ભૂલ કરી હોય ને એને માફી કહેવાય, અને તમે બંને તો ગુનો કર્યો છે, ગુનાની માફી ના હોય. અને તમે મમ્મી મારા ને કાન ખોલીને સાંભળી રહેજો, આ તમારા બીજા લગ્ન પણ તૂટી ગયા. હા, હવે જ્યાં ત્રીજા લગ્ન કરો ને ત્યાં આવો સ્વભાવ ના રાખતા, નહીંતર ત્યાંથી પણ આમ જ ચોક્કા મારીને ઘરની બહાર કાઢશે. જી આગળ એ અજય, બહુ થઈ ગયું, હવે વિદાય લો છો કે ધક્કા મારીને કહો મારા દીકરાને બહાર કાઢે? છેવટે બધું સારું થઈ ગયું. મેં તને કીધું તું ને નિરાશ ના થતી, હોપ રાખજે, થઈ ગયું ને બધું સારું. હા, મેં પણ તને કહ્યું હતું ને કે એક વાર મારો ભગવાન મારી સામે જરૂર જોશે. કહેવાય છે કે ભગવાનને ઘર દેર છે, દેર નથી. અને લો આ કાગળી આવે, સાચવીને રાખજો. ગમે ત્યાં સાઈન નહીં કરતા.